विद्यार्थी मित्रों, लाइव क्लास में तमारो हार्दिक स्वागत छे। तो आज आपणे धोरण 12 मां चेप्टर नंबर 8 मानव स्वास्थ्य अने रोगोनी वात करवानी छे। तो आपणे बधाने खबर होय के जो आपणो स्वास्थ्य सारू होय तो आपणो जीवन छे ए घणो सारी रीते चाली शके। जो स्वास्थ्यमां कोई पण प्रकारनो फेरफार थाय तो जे जीवनशैली छे आपणी એમાં પણ ચોક્કસ પ્રકારનો ફેરફાર થવાનો છે। તો જે માનવ સ્વાસ્થ્ય છે એની આપણે બાયોલોજીમાં એક વ્યાખ્યા આપી હોય તો આપણે શું આવી શકે? તો સામાન્ય રીતે આપણે એવું કહીએ કે આપણી જે શારીરિક અવસ્થા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો આપણે એવું કહેવાય કે માનવ સ્વાસ્થ્યમાં કંઈક ફેરફાર થયો। શું આ વ્યાખ્યા પૂરતી છે? तो के नहीं, व्याख्या साची है पर पूर्ति नहीं। तो आपने एम थाय मानव स्वास्थ्य में शारीरिक उपरांत कई कई बाबतों नो आपणे समावेश करवो जोईए। तो पहला तो आपणे कीधुं ते प्रमाणे शारीरिक बाबत हशे। बीजी बाबत छे ई छे मानसिक। तो आपणे एम थाय શું માનસિક બાબત પણ માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? તો કે હા, કઈ રીતે? આજકાલ આપણે ઘણા બધા એવા ન્યૂઝ સાંભળતા હોઈએ કે જે તે વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં આવી ગયો। ડિપ્રેશન એટલે શું? કે એનું જે માનસિક સ્વાસ્થ્ય છે એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે। તો જો માનસિક સ્વાસ્થ્ય પણ એનું સારું હોય તો એનું જે સ્વાસ્થ્ય છે એ ઘણું સારું થઈ શકે। તો બીજું પરિબળ આવશે માનસિક, અને ત્રીજું છે સામાજિક। સામાજિક એટલે શું? તો કે આપણે જે સમાજમાં આપણો શું હોદ્દો છે તેને લઈને આપણે અવારનવાર ઘણી બધી ચિંતા કરતા હોઈએ, તો એની કારણે પણ આપણો જે માનસિક સ્વાસ્થ્ય છે અથવા તો જે માનવ સ્વાસ્થ્ય છે એમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર જોવા મળે છે। તો જો આપણે માનવ સ્વાસ્થ્યની બાયોલોજીમાં એક વ્યાખ્યા આપી હોય તો એવું કહેવાય કે માનવ સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક અને સામાજિક બાબતોને પણ સારી રાખવી, અથવા તો આ ત્રણેય બાબતો જો વ્યવસ્થિત હશે તો જે માનવ સ્વાસ્થ્ય છે એ પણ કેવું રહેશે? વ્યવસ્થિત રહેશે। અને આ જે વાત છે એ એવું નથી કે ખાલી અમુક લોકો જ માનતા હોય। માનો કે આપણે જે ગ્રીકના એક મહાન તત્વવિજ્ઞાની હતા એટલે કે સાયન્ટિસ્ટ હતા, તેમનું નામ હતું હિપોક્રેટસ, તેમણે પણ આ બાબત યોગ્ય લાગી। એટલે તેમણે પણ એવું કીધું કે હા, વાત તો બરોબર છે, માનવ સ્વાસ્થ્ય ખાલી શારીરિક બાબતોથી આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ, એમાં આપણે માનસિક અને સામાજિક બાબતોનો સમાવેશ કરવો જોઈએ। અને માત્ર ખાલી ગ્રીકના હિપોક્રેટસ જ આવું નહોતા માનતા, સાથે સાથે આપણે જે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર છે તેમણે પણ એવું માન્યું કે હા, આ જે વાત છે એ બરાબર છે। માનવ સ્વાસ્થ્યને ત્રણ પરિબળોથી વ્યાખ્યાયિત કરવા જોઈએ। કયા કયા? શારીરિક, માનસિક અને સામાજિક। આગળ જોઈએ તો કે જે વિલિયમ હાર્વે એ સાયન્ટિસ્ટનું નામ છે, તેમણે રુધિર પરિવહનની શોધ કરી હતી। હવે આ જે પ્રશ્ન છે એ આપણો નીટ માટે ઘણો અગત્યનો બને છે કે વિલિયમ હાર્વે છે એમણે કેની શોધ કરી હતી? તો આપણે આન્સરમાં લખશું કે રુધિર પરિવહનની શોધ તેમણે કરી હતી। આ ઉપરાંત તેમણે જે થર્મોમીટર હતું એમનો ઉપયોગ કર્યો, એની શોધ નથી કરી પરંતુ એનો ખાલી ઉપયોગ કર્યો। એટલે કે આ બંને બાબતો દ્વારા વિલિયમ હાર્વે એક પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું, એક એને કથન આપ્યું। શું કીધું? કે જે વ્યક્તિમાં કાળું પિત્ત એટલે કે બ્લેક બાઇલ જોવા મળતું હશે તે વ્યક્તિનું તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેશે। એટલે કે આપણે એવું કહેવાય કે જે વ્યક્તિ વારંવાર અથવા તો વધારે ગુસ્સો કરતો હોય એમાં કયું પિત્ત હશે? કાળું પિત્ત જોવા મળશે। અને આ બાબત આપણને કોણે કીધી છે? વિલિયમ હાર્વે। ક્લિયર? તો કે હવે આપણે આગળ જોઈએ કે જે આપણું શારીરિક સ્વાસ્થ્ય છે એને કોણ જાળવશે?
તો એનો જવાબ એવો બને કે આપણા શરીરની અંદર જે પ્રતિકાર તંત્ર છે, માનો કે આપણે કોઈ ગરમ વસ્તુને હાથ લગાડીએ તો તરત પાછો લઈ લઈએ છીએ, એ શું છે? એક પ્રકારનો પ્રતિકાર છે. અને એ જે પ્રતિકાર છે એ કયા તંત્રથી આપણને મળ્યો? પ્રતિકાર તંત્ર દ્વારા. તો આ જે પ્રતિકાર તંત્ર છે એ આપણને શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં એક મહત્વપૂર્ણ ફાળો આપે છે. પ્રતિકાર તંત્રમાં સાથે આપણે બીજા કયા તંત્રનો સમાવેશ કરી શકીએ કે જે શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં ફાળો આપતો હોય? તો એક તો છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. ટૂંકમાં પ્રતિકાર તંત્રની સાથે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એ જે શારીરિક સ્વાસ્થ્ય છે એને જાળવવાનું કાર્ય કરતું હોય છે, અથવા તો આના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. બીજું છે માનસિક સ્વાસ્થ્ય. તો જે માનસિક સ્વાસ્થ્ય છે એને કોણ જાળવી શકે? તો સામાન્ય આન્સર મળશે એનો કે મન દ્વારા આપણું માનસિક સ્વાસ્થ્યનો આપણે વિકાસ કરી શકીએ, અથવા તો જે માનસિક સ્વાસ્થ્ય છે એ આપણે મન દ્વારા જાળવી શકશું. ત્રીજું છે સામાજિક સ્વાસ્થ્ય. તો આ તો બહુ સામાન્ય બાબત છે કે જેટલી આપણે મહેનત કરશું એટલું આપણું સમાજમાં સારું થશે. તો જેટલી આપણે મહેનત કરશું તેટલું આપણું સામાજિક સ્વાસ્થ્ય છે એ સારું બનતું જશે. ક્લિયર? હવે છે સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો કયા કયા હોય? આપણે ત્રણ ઘટકો તો જોઈ લીધા, શારીરિક, માનસિક અને સામાજિક. તો એને અસર કોણ કોણ કરશે? પહેલું છે જનીનિક ખામી. તો આપણે એમ થાય કે જનીનિક ખામી છે એ કઈ રીતે અસર કરે? માનો કે કોઈ બાળકનો જન્મ થાય, એના માતા પિતાને કોઈ પણ જનીનિક રોગો હતા, તો સીધી વાત છે કે તે રોગ તે બાળકમાં પણ આવવાનો છે. બીજી રીતે સમજીએ તો કે જે બાળક જન્મે એમાં જો ખોડખા પણ ધરાવતું હોય, માનો કે હાથમાં આપણે આંગળીઓ ગણીએ તો 10 કરતાં વધારે હોય અથવા ઓછી હોય એવી ઘણી બધી પ્રકારની ખોડખા પણ ધરાવતું જનીનિક ખામી જોવા મળે તો એની કારણે સ્વાસ્થ્યને અસર થતી હોય છે. બીજું છે ચેપ. કઈ રીતે? માનો કે આપણે કોઈ પણ ચેપી રોગ છે એનો આપણને ચેપ લાગી જશે તો આપણને રોગ થઈ જવાનો છે અને એની કારણે આપણું સ્વાસ્થ્ય છે એમાં કંઈક ને કંઈક હાનિકારક ફેરફાર પણ થવાનો છે. અને ત્રીજું છે આપણી જીવન શૈલી, એટલે કે આપણે શું શું ખોરાક લઈએ છીએ, કેટલો આરામ કરીએ છીએ, શું કસરત કરીએ છીએ કે નથી કરતા, આ બધી આપણી જે દરરોજની જે પ્રક્રિયાઓ છે એનો આપણે નામ છે જીવન શૈલી. જો આમાં પણ કંઈ પણ આપણે ફેરફાર થાય તો પણ આપણું સ્વાસ્થ્ય છે એમાં ચોક્કસ પ્રકારના હાનિકારક ફેરફારો થઈ શકે છે. શોર્ટમાં આપણે એવું કહ્યું કે સ્વાસ્થ્યને અસર કરતા મુખ્ય ત્રણ પરિબળો રહેશે, જનીનિક ખામી, ચેપ અને જીવન શૈલી. આગળ જોઈએ તો કે જે આપણે સારું સ્વાસ્થ્ય આપણે કરીએ તો આપણને એમ થાય કે એના ફાયદા શું, અને અમથે આપણો સ્વભાવ એવો હોય કે કંઈક સારું મળતું હોય તો જ આપણે કરતા હોઈએ. તો સારું સ્વાસ્થ્યના ફાયદા પણ છે. શું? તો કે આપણે વધારે કાર્ય કરશું, વધારે કાર્ય કરશું તો આપણી આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થશે, અને જો આપણે કસરત ને એવું બધું કરશું તો આપણું જે આયુષ્ય છે એમાં પણ વધારો થશે. તો જો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો કાર્ય વધારે થશે, આર્થિક સમૃદ્ધિ અને આયુષ્યમાં પણ આપણો વધારો થઈ શકે છે. ક્લિયર? સારું, તો આપણે આગળ જોઈએ. તો આપણે સારું સ્વાસ્થ્યના ફાયદા તો કહી દીધા, તો હવે આપણને એમ થાય કે જે સારું સ્વાસ્થ્ય છે એ આપણે મેળવવું કઈ રીતે? બહુ સામાન્ય આપણને આના જવાબ મળશે. એક તો છે આપણે જો સંતુલિત આહાર લેતા હોઈએ તો એમથી આપણું સ્વાસ્થ્ય જળવાશે. બીજું છે જો આપણે નિયમિત કસરત અને યોગ કરતા હશું તો પણ તે આપણું સ્વાસ્થ્યને જાળવવામાં એક મહત્વપૂર્ણ ફાળો પજાવશે. પછી છે રસીકરણ. રસીકરણ એટલે શું? તો કે આપણે સામાન્ય રીતે સાંભળતા હોય કે જે બાળક જન્મે છે તેને ચોક્કસ પ્રકારની રસી મૂકવામાં આવે છે. જો એ રસી ન મૂકાવી હોય તો આગળ જતા ઘણા બધા રોગો થઈ શકે છે,
અને આ ઉપરાંત જ્યારે જ્યારે આપણને કોઈ પણ રોગ થતો હોય ત્યારે આપણે સામાન્ય રીતે રસી મુકાવો એવું સાંભળતા હોઈએ. તો રસી મુકાવો એટલે શું કે જે રોગ થયો છે એની વિરુદ્ધના પદાર્થોમાં દાખલ કરીને રોગને દૂર કરવો, જેની વિશે આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. હજી આગળ પછી છે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ. તમે ઘણીવાર સાંભળ્યું હોય કે જે તે વ્યક્તિને પથરી થઈ ગઈ હોય, પથરી થવાનું કારણ શું છે કે જે શરીરમાં યુરિન એટલે કે જે ઉત્સર્ગ દ્રવ્ય છે એનો યોગ્ય સમયે નિકાલ થતો નથી. તો તેનો પણ આપણે યોગ્ય સમયે જો નિકાલ કરીએ તો એ સ્વાસ્થ્ય આપણું સારું બની શકશે. અને પછીનું છે પાણીના સ્ત્રોતની જાળવણી. હવે આ જે છે એ સૌથી અગત્યનું છે. આપણે આ ચેપ્ટરમાં જેટલા રોગ જોવાનો છે એમાંથી અડધા જે રોગ છે એ સામાન્ય રીતે દૂષિત પાણીથી થતા હોય છે. તો જો આપણે પાણી ચોખ્ખું પીએ તો ઘણા બધા રોગ છે એ આપણે દૂર રાખી શકીએ આપણાથી. એની કારણે જે પાણીનો સ્ત્રોત છે એની જાળવણી કરવી ખૂબ જ અગત્યની બાબત બને છે. આગળ જોઈએ તો કે આપણે જે રોગ છે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, ડિસીઝ. હવે આપણે આ જે વર્ડ છે આ શબ્દ છે એ કઈ જગ્યાથી આવેલો છે, તો કે આ જે શબ્દ છે એ ફ્રેન્ચ ભાષાનો છે. અને આ તમારે ફરીથી નીટ માટે અગત્યનો સવાલ બની શકે. આવી બધી જે નાની નાની બાબતો હોય એ આપણે ટેક્સ્ટ બુકમાં ન પણ આવી હોય. તો ડિઝીઝ નો ફ્રેન્ચ માં મીનિંગ આપણે જોઈએ તો કે ડેસ એટલે કે દૂર અને એસ એટલે કે આરા. એમસીક્યુ માં તમને પૂછાઈ શકે કે ફ્રેન્ચ માં ડેસ અથવા તો એસ નો મીનિંગ શું થાય છે. તો હવે આપણને ખ્યાલ હોય કે ડેસ એટલે કે દૂર અને એસ એટલે કે આરા. ખાસ યાદ રાખવાનું છે કે આ જે શબ્દ છે એ ફ્રેન્ચ માંથી આપણે લીધેલો છે. હવે જે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી છે તેમણે પણ એક પોતાની વ્યાખ્યા આપેલી છે. ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીની વ્યાખ્યા પ્રમાણે શરીરના જે કાર્યો છે એમાં જો ખલેલ થાય તો એને આપણે રોગ થયો અથવા તો માનવ સ્વાસ્થ્યમાં ફેરફાર થયો એવું કહી શકીએ. તો અત્યાર સુધી આપણે જે જોયું એ બધું ચેપ્ટરનું જે નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો એમાંથી માત્ર માનવ સ્વાસ્થ્ય વિશેની માહિતી અથવા તો તેની વ્યાખ્યા આપણે મેળવી લીધી. તો હવે ચેપ્ટરનું જે બીજું એટલે કે પાછળનું નામ છે રોગ. તો હવે જે રોગ છે એના આપણે જોઈએ પ્રકારો. સામાન્ય રીતે ખબર હોય આપણને મુખ્ય બે પ્રકાર પડે છે, એક તો છે ચેપી રોગ, બીજો છે બિન ચેપી રોગ. હવે આપણને એમ થાય કે ચેપી રોગની વ્યાખ્યા શું આપે, તો કે ચેપી રોગ એટલે એવો રોગ કે જે એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકતો હોય. જ્યારે બિન ચેપી રોગ એટલે શું કે એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકશે નહીં. બહુ સામાન્ય વ્યાખ્યા બનશે આવી. બંનેને એક એક ઉદાહરણ જોઈએ કે જે ઘાતક ચેપી રોગ છે એનું ઉદાહરણ છે એઇડ્સ. નામ બધા મોસ્ટલી સાંભળ્યું હશે. તેવી રીતે ઘાતક બિન ચેપી રોગ છે તેનું ઉદાહરણ છે કેન્સર. તો આ તો આપણે આ ચેપ્ટરની એક બહુ જ સામાન્ય માહિતી મેળવી છે. કે જેટલી આપણે માહિતી મેળવી છે એમાંથી ઘણી બધી માહિતી એવી હશે કે આપણને પહેલેથી ખબર હોય. તો હવે આગળનો જે લેક્ચર છે એમાં આ ચેપ્ટરમાં ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે અને ડિટેલમાં કયા કયા રોગો છે આ ઉપરાંત માનવ સ્વાસ્થ્યમાં સામાન્ય રીતે કયા રોગો થાય છે અને એ રોગ ક્યાંથી થાય છે, એનો ફેલાવો કઈ રીતે થાય છે, શું આપણે કરીએ તો આપણે એનું નિયંત્રણ કરી શકીએ, એ બધાની આપણે ડિટેલમાં માહિતી આના પછીના લેક્ચરમાં વિગતવાર મેળવવાની છે. ત્યાં સુધી જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અને આ જે ચેપ્ટર છે તમારી ટેક્સ્ટ બુકમાંથી તમે જે પ્રસ્તાવના આપી છે તમે વાંચી લેજો. ઓકે.